હેલો ફ્રેન્ડ્સ, જ્યારે મદ્રાસ હાઈકોર્ટમાં ફેર એન્ડ લવલી કંપની ઉપર કેસ થયો હતો ત્યારે કંપનીએ પોતે જ સ્વીકાર્યું હતું કે અમે અમારી ક્રીમમાં ડુક્કરની ચરબીનું તેલ ઉમેરીએ છીએ. અને આ નેસ્લે કંપની પોતે પણ માને છે કે જે પોતાની ચોકલેટ કિટકેટમાં વાછરડાના માંસનો રસ મિક્સ કરે છે. પણ મીડિયાએ આ ક્યારેય બતાવ્યું? ના, નહીં બતાવે. અને આ વિક્સ નામની જે દવા છે એ યુરોપના કેટલાક દેશો પર પ્રતિબંધ છે અને તેને ત્યાં ઝેર જાહેર કરવામાં આવ્યું છે. અને જ્યારે ભારતમાં આખો દિવસ ટીવી પર તેની જાહેરાત આવ્યા રાખે છે. મિત્રો, આ અફવા નથી, આ એકદમ સાચું છે. અને જો તમને ખાતરી ન બેસતી હોય તો તમે ગૂગલ પર પણ સર્ચ કરી શકો છો અને આ વિડીયોને 3 લોકો સુધી અવશ્ય પહોંચાડો જેથી અજાણ લોકો જાગૃત થાય. અને આ લાઇફ બોય સાબુ છે એ નાવાનો સાબુ છે કે ટોયલેટ સાબુ છે એ જ કોઈને ખબર નથી. આ એક કાર્બોલિક સાબુ છે અને જેનો યુઝ પ્રાણીઓને નવડાવવા માટે થાય છે. અને હા, યુરોપમાં કૂતરાઓને લાઇફ બોય સાબુથી નવડાવે છે, તમને ખબર હતી આ? અને ભારતમાં દરરોજ 90 મિલિયન લોકો તેને ઘસી ઘસીને સ્નાન કરે છે એવી માનસિકતાથી કે આ એક હેલ્થ માટેનો સાબુ છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટમાં બતાવજો અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે.